हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनल ने सब्सक्राइब कर देजो। અચ્છા, ચાર રાયબી વર્ડ સવારે આપેલા પેરેગ્રાફમાંથી શોધવાના છે, ખૂબ જ સહેલું છે, હું તમને સમજાવું છું। પહેલું છે વ્હાઇટ, રાયબી વર્ડ એટલે શું, છેલ્લા બે શબ્દો જોવાના, બરાબર છે। તો જુઓ, પહેલાં તો વ્હાઇટ જે છે એનું રાયમિંગ વર્ડ શું થશે, તો કાઇટ થશે, બરાબર। તો તમારે અહીંયા કાઇટ લખવાનો છે, કે આઈ ટી, વ્હાઇટનું રાયમિંગ વર્ડ થશે કાઇટ। હવે લોંગ, હવે લોંગનું રાયમિંગ વર્ડ થશે સોંગ, તો તમારે આન્સરમાં લખી દેવાનું છે સોંગ। નોટબુક જોડમાં રાખજો, બરાબર, હું જેમ સમજાવું છું એમ લખો, વિડીયોની સાથે સાથે આખું પેપર તમારે તૈયાર કરવાનું છે જેથી તમને કોઈ તકલીફ ન પડે। હવે ડ્રીવ, તો એનું થશે બ્લુ, બી એલ ઈ ડબલ્યુ, બ્લુ। ચલો ચોથું જોઈશું નેક્સ્ટ, ટેલ, તો ટેલ જે છે ટી ઈ ડબલ એલ, તો ટેલનું રાઇમિંગ વર્ડ્સ ફકરામાંથી તમે જોઈ શકો છો બેલ, બી ઈ એલ। તો તમારે આજે ચોથું છે એનું રાઇમિંગ વર્ડ શું છે, બી ઈ ડબલ એલ। તો અમે ચારેયના રાઇમિંગ વર્ડ્સ કીધા, આવી જશે ને પૂરેપૂરા, આમાં ચાર માર્ક્સ એકદમ સહેલું છે। ચલો હવે નેક્સ્ટ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નો છે, બરાબર, એક પ્રશ્નના બે માર્ક્સ છે, પાંચમાંથી ગમે તે ચાર લખવાના છે એટલે ટોટલ આઠ માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ તેજસ્વીનીઝ ફાધર ગીવ હર એઝ અ બર્થડે ગિફ્ટ, તો બર્થડે ગિફ્ટ શું આપ્યું હતું લખવાનું છે। પછી વોટ ડીડ ધ કિંગ આસ્ક ગોપાલ ટુ ડુ, ત્રીજું છે હાઉ મેની બોટલ્સ ડીડ રેશમા બાય, તો રેશમા કેટલી બોટલ ખરીદી હતી તે લખવાની છે। પછી હાઉ ડીડ બિગર બેલી હેલ્પ સોપસિન, અને છેલ્લે પાંચમો પ્રશ્ન છે, વેર ડીડ ધ વોચમેન લીવ, એટલે વોચમેન ક્યાં રહેતો હતો તે। તો પાંચમાંથી તમે ગમે તે ચાર પ્રશ્નોનો આન્સર લખશો, એક પ્રશ્નના બે માર્ક્સ છે। ત્યારબાદ ખરા ખોટા છે એ પણ જોઈ લઈએ આપણે। પહેલો પ્રશ્ન છે, કિંજુસામી વોઝ અ મેજર સોસન, હેડ ફોર ફ્રેન્ડ્સ, એના ચાર મિત્રો હતા, સાચું છે ખોટું એ તમારે ખાસ કમેન્ટમાં પણ જણાવવાનું છે, બરાબર। આ તો એકદમ ઇઝી છે એટલા માટે હું અહીંયા તમને કરાવતો નથી, જે મેન મેન વસ્તુ છે હું તમને 100% કરાવી દઈશ, અને સોલ્યુશનની પીડીએફ તો એની લિંક છે એની હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પહેલાં પેપર જોઈ લો, નોટબુકમાં બધા ક્વેશ્ચન લખી દો, પછી સોલ્યુશન જોજો, બરાબર। ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ, ગોપાલ કિલ્ડ 8 ફાઇલ્સ એટ અ બ્લો, હવે જોડકા જોડવાના છે જોઈ લો, બરાબર। જો તમને પાઠ વાંચેલો હશે તમે તો તમને 100% ઇઝીલી ખબર પડી જશે। હવે હું તમને જે સમજાવવા માગું છું, ખાસ જો, ખાલી જગ્યાઓ, ધ જેન્ટ્સ વેર, તો અહીંયા શું આવશે ભાઈ, મેરી ગીઝ। ત્યારબાદ તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ઇન અ કલર, તો એનો કલર કેવો હતો બાઇસિકલનો તે લખવાનું છે, તો બાઇસિકલનો કલર કેવો હતો ભાઈ, રેડ કલર। ધ કિંગ વોઝ અ ડેશ ધ મેજિશિયન, તો ક્રિયોલ આવશે, પહેલાંમાં મેજિશિયન આવશે, બરાબર। ચલો હવે નેક્સ્ટ છે, ધ બાઇસિકલ હેડ અ બટન, એનું બટન કેવું હતું, તો બ્લુ બટન હતું કે રેડ બટન, તો તમને પાઠ વાંચેલો હશે તો તમને ઇઝીલી આઈડિયા આવશે। હવે જુઓ નેક્સ્ટ છે સ્પેલિંગ, તો વિલેજનો સ્પેલિંગ આવું થાય, વી આઈ ડબલ એલ એ જી ઈ, તો આવું ક્યાં છે, પહેલાંમાં છે જુઓ, તો જે સાચો સ્પેલિંગ હોય એની ફરતે ખાલી ગોળ રાઉન્ડ કરી દેવાના આવડતા। હવે યસ્ટરડેનો સાચો સ્પેલિંગ હું અહીંયા લખું છું, જોઈ લો, યસ ટર ડે, તે એવો આવો સ્પેલિંગ મેં જે લખ્યું એ ક્યાં છે, તો તમે જોઈ શકો છો યસ્ટરડે આવું લખેલું માત્ર બીજામાં છે, એટલે આપણો સાચો આન્સર આવશે યસ્ટરડે। ત્યારબાદ ડિફરન્ટ, ડિફરન્ટ જે છે આ રીતે લખાય, જુઓ ડિફરન્ટ, બરાબર, તો આપણો ડિફરન્ટ શબ્દ જે છે અહીંયા સાચો કયો છે, તો જો આવી રહ્યો, બ્રેકફાસ્ટ, તો બધામાં જે બીજા નંબરના છે એ સ્પેલિંગ કેવા છે, સાચા છે, બરાબર છે। બ્રેકફાસ્ટમાં તમે ધ્યાન રાખજો ખાસ, કારણ કે બ્રેકફાસ્ટમાં આવશે ત્રીજા નંબરનું, બરાબર, એની ફરતે ગોળ કરવાનું છે। હવે પ્રશ્ન નંબર 3 સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમને અહીંયા એક કાર્ડ આપ્યું છે, એના આધારે નીચેના ચાર પ્રશ્નો છે, એક પ્રશ્નના બે માર્ક્સ છે, ગમે તે ત્રણ પ્રશ્નો લખશો એટલે 6 માર્ક્સ મળશે તમને। તો હુઝ વિઝિટિંગ કાર્ડ ઇઝ ધીસ, આ કોનું છે, તો તમારે આન્સરમાં શું લખવાનું છે, મિસિસ શારદા મોદી વિઝિટિંગ કાર્ડ, તમારે આમ લખવાનું, ધીસ ઇઝ
મિસિસ શારદાબા મોદી વિઝિટિંગ કાર્ડ. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ મિસિસ શારદા મોદી, શું હતા? તો તમારે લખવાનું BA LLB, બરાબર છે. એ શું હતા? તો મેયર હતા. ક્યાંના? તો સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. રાઇટ ઓફિસ ફોન નંબર ઓફ મિસિસ શારદા મોદી, તો ઓફિસ ફોન નંબર કયો છે? આ જે ઓ લખ્યો છે ઓફિસ ફોન નંબર છે 0-26-70-4444, એ ઓફિસ નંબર લખી દેવાનો, પહેલો જ આપેલો છે એ. આર એટલે ઘરનો રેસિડેન્સ નંબર થશે, ઓ એટલે ઓફિસ નંબર પહેલો લખવાનો છે, બરાબર, બીજો નથી લખવાનો જવાબમાં. અને ચોથો પ્રશ્ન છે, ઇઝ મિસિસ શારદા મોદી ગ્રેજ્યુએટ? તો તમારે લખવાનું યસ, મિસિસ શારદા મોદી ઇઝ ગ્રેજ્યુએટ, કારણ કે BA LLB એટલે ગ્રેજ્યુએટ કરેલ છે, બરાબર. હવે આગળનો જે પ્રશ્ન છે એની અંદર સંવાદ પૂરો કરવાનો છે. જર્નાલિસ્ટ કહેશે કોંગ્રેચ્યુલેશન રૂથવા, તો રૂથવા શું કહેશે? ભાઈ થેન્ક યુ. તો પહેલી જ ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? થેન્ક યુ. પછી જર્નાલિસ્ટ કહેશે હાઉ ડુ યુ ફીલ આફ્ટર વિનિંગ ધ રેસ, તો રૂથવા શું કહેશે? ક્વાઇટ ફાઇન, એકદમ સરસ. તો આ ક્વાઇટ ફાઇન જે છે બીજી ખાલી જગ્યામાં લખવાનું છે. અને આજે ત્રીજી ખાલી જગ્યા હતી એમાં લખવાનું હાઉ ઓલ્ડ આર યુ. જર્નાલિસ્ટ એમ પૂછે કે તમારી ઉંમર કેટલી છે, તો રૂથવા કહેશે I am 12, બરાબર. તો તમે જોઈ લો, મેં નંબર આપી દીધા છે, ફરીથી આપી દઉં. થેન્ક યુ પહેલી ખાલી જગ્યામાં, પછી બીજી ખાલી જગ્યામાં આવશે, અને હાઉ ઓલ્ડ આર યુ તો એ ત્રીજી ખાલી જગ્યામાં. નોટબુકમાં જોડે જોડે લખતા રહેજો અને તૈયાર કરી દેજો, બરાબર. ચલો હવે પ્રશ્ન બનાવો છે, તો ધે અબાઉટ 5 kites, તો તમારે લખવાનું પહેલાં હાઉ મેની, પછી ધે, બાય, બાઉટનું બાય થશે કારણ કે ક્વેશ્ચન પૂછેલે, બાય કાઇટ્સ, અને કાઇટ્સ પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન ચિહ્ન લગાવવાનું ભૂલતા નહીં, નહીં તો એક માર્ક્સ કપાઈ જશે. કારણ કે જુઓ, ગમે તે બે જ લખવાના છે અને એક પ્રશ્નના 2 માર્ક્સ છે, એટલે બંનેના આન્સર આપશો ત્યારે તમને 4 માર્ક્સ મળશે. રિયા સેંગ અ સોંગ, તો તમારે લખવાનું વુ સેંગ અ સોંગ. રિયાની જગ્યાએ ખાલી વુ લખવાનું અને સોંગ લખ્યા પછી છેલ્લે પ્રશ્ન ચિહ્ન, ક્વેશ્ચન માર્ક લગાવવાનું ભૂલતા નહીં. તેજસ્વીની લાઇટ હર બાયસિકલ, તો વુ લાઇક હર બાયસિકલ, બરાબર છે. તો તેજસ્વીની જગ્યાએ વુ લાઇકનું લાઇક્સ થઈ જશે, લાઇક્સ હર બાયસિકલ પછી ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, અર્થપૂર્ણ વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, જેના 2 માર્ક્સ છે, 3માંથી કોઈ પણ 2ના ગોઠવવાના છે. આપણે 3નો આન્સર આપીશું, તમારે જે આન્સર લખવો હોય પેપરમાં લખજો. તો હી થ્રોટ ફોર અ લોંગ ટાઈમ, તો હી થ્રોટ ફોર અ લોંગ ટાઈમ, પહેલાં હી આવશે, પછી થ્રો, પછી ફોર અ, અને છેલ્લે ટાઈમ, ફોર અ લોંગ ટાઈમ આખો. હવે બીજું છે, એમાં શું આવશે? તો હી, પછી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હું જેમ બોલું છું નોટબુકમાં લખતા જ રહેજો, એટલે તરત તમને ખ્યાલ આવી જાય. અને છેલ્લું છે, જુઓ એમાં પહેલું શું આવશે? મનોજભાઈ, બરાબર, પહેલું આવશે મનોજભાઈ. ડિસ્ટર્બડ, પછી આવશે એમોંગ સ્વીટ્સ ચિલ્ડ્રન, મનોજભાઈ ડિસ્ટર્બ એમોંગ સ્વીટ્સ ચિલ્ડ્રન. હવે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે, શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે. તો પહેલું આવશે જ્યુસ, જમ્પ, જંગલ ને જોઈન. તો આમાંથી આપણે પહેલાં શું લખીશું? તો આપણે પહેલાં લખી દઈશું જોઈન, જોઈન પહેલું આવશે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે જ્યુસ, બરાબર, અને પછી જમ્પ અને જંગલ. આ યોગ્ય ક્રમમાં જ આપેલું છે, આમ નામ લખી દેજો. હવે અલગ પડતા શબ્દની પર જે ગોળ રાઉન્ડ કરવાનું છે, તો ટોમેટો, એપલ, મેંગો, ગવાવા. તો જુઓ, એપલ, મેંગો, ગવાવા આ ફળ થાય, એના શાકભાજી છે, એટલે આની ફરતે ટોમેટો અલગ પડે, ટોમેટો ફરતે ગોળ કરી દેવાનું. ત્યારબાદ બીજું છે શૂજ, સોક્સ, સ્લીપર્સ અને સેન્ડલ. તો સેન્ડલ, સ્લીપર અને શૂઝ અલગ પડે, એ એટલે એક છે, સોક એટલે મોજા અલગ પડે છે. તો પહેલાંમાં ટોમેટો, બીજામાં સોક્સ. હવે તમને આ જે માહિતી આપી છે એના આધારે નીચે 5માંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે, 1 પ્રશ્નના 2 માર્ક્સ, એટલે ટોટલ તમને 8 માર્ક્સ મળશે. ખાસ ધ્યાન રાખજો, તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને તકલીફ ન પડે. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ, તો કેટલી આઇટમ્સ છે? 3 આઇટમ છે, બરાબર. આઇટમ કીધું છે, ક્વોલિટી આપણે ક્વોન્ટિટી નથી લખવાની, આઇટમ્સ એટલે 3 આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો નીચે જુઓ CR એજ્યુકેશનની બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે, ખાસ દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતા રહે અને દરેક વિષયના સોલ્યુશનના વિડીયો બી સૌપ્રથમ મળે તમને. બીજો પ્રશ્ન છે, હુ અબાઉટ સન મોબાઈલ, સન મોબાઈલ કોણે ખરીદ્યો?
તો કોનું નામે બિલ છે, એણે જ ખરીદ્યો છે ને? તો તમારો આન્સર લખવાનું રૂહી પાઠન. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન મોબાઈલ કવર, એક મોબાઈલ કવરની પ્રાઇસ કેટલી છે? તો તમારે લખવાની 100 રૂપીસ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વેન ડીટ રૂહી બાય મોબાઈલ, ક્યારે ખરીદ્યો? તો તમારે આ તારીખ લખી દેવાની છે. ચોથા પ્રશ્નમાં તારીખ લખી દેજો, 21/5/2018. પાંચમો પ્રશ્ન છે, વાય રાઇટ ડાઉન ધ ટોટલ એમાઉન્ટ. તો 9,850. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે જુઓ, તમને આ ચિત્ર આપ્યું છે, શાંતિથી ચિત્ર જોઈ લો, એના આધારે જુઓ આ ડ્રોઈંગ. તો લખવાનું ધીસ ઇઝ અ ડ્રોઈંગ રૂમ. પછી ટેબલ ફોન, તો ટેબલ ફેન ક્યાં છે? તો ટેબલ ફેન તમે જોઈ શકો છો ઓન ધ બેડ, બરાબર. ઓન ધ ટેબલ લખી શકો છો કે કારણ કે ટેબલના બે ઉપર છે. પછી ટેબલ લેમ્પ ક્યાં છે? તો લેમ્પ પણ એ ટેબલ ઉપર જ છે. સોફા તમે જોઈ શકો છો, સોફાનું લખી દેવાનું, બ્યુટિફુલ સોફા છે, ક્લીન રૂમ છે, બુક્સ કેલેન્ડર વિશે લખી દેવાનું છે. હવે પ્રશ્ન નંબર 5 જે છે એની અંદર ત્રણ અહીંયા જો નિબંધ લખવાના છે, ખાસ ધ્યાન રાખજો, ગમે તે એક વિષય પર નિબંધ લખવાનો છે, ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ. તો અહીંયા ત્રણ નિબંધ કયા છે? પહેલું છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, બીજો નિબંધ છે 15th ઓગસ્ટ, અને ત્રીજો નિબંધ છે માય સ્કૂલ. મારા ખ્યાલથી 15th ઓગસ્ટ આ લખશો ને તો તમને સહેલું પડશે, કારણ કે જો અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે એના આધારે તમારે ખાલી લખવાનું રહેશે, આખું લખવાનું નહીં પડે, બરાબર. સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જોઈ લેજો. ત્યારબાદ આગળ તમને જે પ્રશ્ન કીધો છે, ફકરો વાંચો, નીચેના 4 પ્રશ્નમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપજો, એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે ટોટલ 6 માર્ક્સ મળશે. ક્લીન જે છે એનું ઓપોઝિટ એટલે કે વિરોધી મતલબ શું થશે? તો ઓપોઝિટ વર્ડ્સ ક્લીન, તો તમારે ફકરામાંથી જ શોધજો. ક્લીન એટલે એકદમ ગંદુ, ડસ્ટ, ક્લીન એટલે ચોખ્ખું થાય, પણ એનું વિરોધી ડસ્ટી લખીશું આપણે, અથવા તો ડટી, DIRTY, ડટી. હવે છેલ્લો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો તમને પત્ર લેખન કરવાનું કીધું છે, બરાબર છે. તો હું તમને ફટાફટ કહી દઉં છું, પહેલી ખાલી જગ્યામાં શું આવશે? માય ડિયર સિસ્ટર લખી દો ફટાફટ નોટબુકમાં પહેલી ખાલી જગ્યામાં. પછી બીજી ખાલી જગ્યામાં શું આવશે? તો આઈ એમ હેપી ટુ નો that you have stood first in your class. The to know. I am happy. Congratulations that you have stood. બરાબર. પછી આવશે congratulations, we all are very proud of you. છેલ્લી ખાલી જગ્યામાં congratulations આવશે.